અંકલેશ્વર જેલીસી ખાતે આવેલ યુપીએલ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા કામદારોને નાસભાગ મચી જવા પામી હતી। આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જ્યારે આગમાં 6 જેટલા કામદારો દાઝી જતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે પૈકી 2 ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર જેડીસી હાઈવે રોડને અડીને આવેલ યુપીએલ કંપનીના યુનિટે 1 માં વહેલી સવારે પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી। આગને કારણે કંપનીના કામદારોએ નાસભાગ મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગમાં 6 જેટલા કામદારો દાઝી જતા તેઓને ઇમરજન્સી સેવા 108ની મદદથી સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા સ્થાનિક રહીશો અને આસપાસની કંપનીના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી પાણીનો મારો ચલાવી કલાકો સુધી જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। જ્યારે ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ અને પ્રાંત અધિકારી નૈતિકા પટેલ સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્ત કામદારોને ઉત્તમ સારવાર આપવામાં આવે તે માટે તબીબોની ટીમને કામે લગાડી હતી। આજે સવારે અંદાજે 7 વાગે અંકલેશ્વર જીએડીસીમાં યુપીએલ કંપનીના યુનિટ 1 અગમ્ય કારણોસર આગ લાગેલી, તો ડીપીએમસી ફાયર સ્ટેશન ખાતે માહિતી મળતા અમારી ટીમ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તથા જરૂર મુજબ વધારાના ફાયર ટેન્ડરો પણ બોલાવેલા અને 8 થી 10 ફાયર ટેન્ડર ઓપરેશનમાં 1.5 કલાકમાં આગ કાબૂમાં આવી ગઈ છે। હવે 2 જગ્યાએ નાના મોટા પ્લાન્ટના અંદર પોકેટ હોય એટલામાં તકલીફ છે। કોઈ જાણ આ ઘટનામાં કંઈ 5 થી 6 લોકોને નાની મોટી ઈજાઓના અહેવાલ છે, જેમને મેડિકલ સારવાર